પાદરામાં કેટલાક વિધર્મી ઈસમો દ્વારા ભગવાન રામ અને હિન્દુ મહિલાઓ વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરી ભારતને પાકિસ્તાન બનાવી દેવાની ધમકી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. પાદર તાલુકાના રણુ ગામના વિધર્મી યુવકોએ ભગવાન અને હિન્દુ મહિલાઓ તેમજ દેશને પાકિસ્તાન બનાવી દેવાની ધમકી આપતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે આ પ્રકરણમાં પોલીસે ટીખળખોર વિધર્મી યુવકોની ધરપકડ કરી હતી. જો કે આ પ્રકરણમાં પાદરા વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ જાગરણ મંચ દ્વારા પાદરા અંબાજી મંદિરેથી એક રેલી કાઢી પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગણી કરી હતી. તુમ જો શ્રીરામ બોલવાને કા કહેતે તે તુમ્હારી ભી કિતની ઓકાત, તુમ કિતને હિન્દુ હૈ કે હમ હિન્દુ કો ગોલ નાખેગે, તુમ 68% મેં દરબાર હૈ, 15% મેં તુમ હૈ, 10% મેં હમ હૈ, હમ જો હિન્દુસ્તાન કે અંદર જો પાકિસ્તાન બનાના જો ચાહેગે તો ઇતના સમજો કે તુમ્હારી તુમ્હારી ઓલદ જો તુમને બર્મા મેં ભી એસા કામ ક્યા હૈ, તુમ્હારી તુમ્હારી કિતની તાકાત, તુમ્હારી કિતની હિંમત, હમ કેસે જીને વાલે ઇન્સાન, કે હમ બાગો મેં ફિરને વાલે લાખો કરોડો પતિ હૈ. અનુસંધાને જે વ્યક્તિ જે કોઈ પણ હોય એને કડકમાં કડક સજા થાય, સાથે સાથે આવા એવી સજા થાય કે જેથી કરીને આવનારી સમયની અંદર કે આવનારી પીઢીમાં કોઈ એવી ભૂલ ના કરે, કોઈ પણ ધર્મનો કોઈ પણ સંપ્રદાયનો હોય, એના માટે અમે આજે આપણે આવેદન આપી અને આપણે સુગત કરીએ છીએ. બરોબર. અને સાથે સાથે અમારી એક લાગણી એવી છે કે ભાઈ કડકમાં કડક સજા સાથે જે કંઈ ગુના બનતા હોય એ પોલીસની અંદર પણ તમે અરજ કરી અને એ લોકોને એમની એક કલમ લગાવે રાષ્ટ્ર કે આ લોકોને જંગલા બજાર વચ્ચે લઈ જઈ અને મારવા, કારણ કે એનું કૃત્ય એવું કરેલું છે. એવી રજૂઆત છે અમને કડકમાં કડક જીવાર પર વ્યક્તિ આવું ના થાય, સાહેબ સજા થશે કાયદાની મર્યાદામાં રહે અને એના વિરુદ્ધ કડકમાં કડક શિક્ષા થશે. હા બરોબર. એક વાત રહે મુસ્લિમ સમાજના અમુક અસામાજિક તત્વો, એ તત્વો પૈકીના અત્યારે પકડાયેલા જે ચાર તત્વોએ વિડીયો વાયરલ કર્યો છે, એ વિડીયો ખરેખર એવો છે કે તમે જો સાંભળો તો આપણા રૂંવાટા ખડા થઈ જાય. તો આવા તત્વોના કારણે સમાજમાં હિન્દુ મુસ્લિમ થવાની શક્યતાઓ વધી જાય અને મુસ્લિમ સમાજમાં પણ આ બાબતે રોષ છે, હિન્દુ સમાજમાં પણ રોષ છે, છતાં પણ આવા તત્વોને કોઈ પણ પ્રકારે છોડવામાં ન આવે અને એમને સખતમાં સખત સજા થાય એના માટે અમે આજે આવેદનપત્ર આપેલું છે. રણુ ગામની અંદર 3 દિવસ પહેલાં એક મુસ્લિમ અસામાજિક તત્વ દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં, અને એની અંદર ભગવાન રામ વિશે, જય શ્રીરામ વિશે, હિન્દુ બહેન દીકરીઓ વિશે અભદ્ર ભાષાની અંદર ઉશ્કેરણીજનક રીતે સમગ્ર ગુજરાતની શાંતિને ડહોળવાનો એક પ્રયાસ કર્યો હતો, જેને વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. પોલીસ તંત્રને, સરકારને અમે આજની રેલી દ્વારા આવેદનપત્ર આપી અને માગણી કરીએ છીએ કે આ આરોપીઓ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે. આની પાછળ રહેલી એક કોઈ પડદા પાછળનું તત્વ છે એને પણ ઝેર કરવામાં આવે અને ભવિષ્યમાં આવો બનાવ ન બને એવી માગણી કરીએ છીએ, અને આ પકડેલા તત્વોની સામે સખતમાં સખત પગલાં લે જેથી કે ભવિષ્યમાં આવી કરવાની કોઈ ચેષ્ટા ન કરે. ચલો ગામમાં 2 દિવસથી જે ઘટના ઘટી રહી છે, જે અસામાજિક મુસ્લિમ તત્વ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, વિડીયોમાં કીધું છે કે ભગવાન શ્રી રામનું નામ અમે નહીં બોલીએ અને બોલાવાવાળાને અમે ખતમ કરી નાખીશું અને હિન્દુસ્તાનને પાકિસ્તાન બનાવીશું, તો એવા તત્વોને વિશ્વ હિન્દુ પરિષદ ચેતવણી આપે છે કે તમારામાં તાકાત હોય, તમારામાં ત્રેવડ હોય તો તમે એક પણ હિન્દુનું નામ લઈ જુઓ તો તમને ખબર પડે કે હિન્દુ સમાજ કોણ છે. ખાલી વિડીયો બનાવવાથી કશું નહીં થાય, લડવું હોય તો સામી છાતી આવી જજો, તમને ખબર પડી જશે કે હિન્દુસ્તાન ને પાકિસ્તાન શું છે. હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન છે અને પાકિસ્તાન એ પાકિસ્તાન છે. હિન્દુસ્તાન એ બાપ છે, પાકિસ્તાન બેટો છે. એટલે બેટા થઈને રહેશો એમાં જ મજા આવશે, બાકી એમાં મજા આગળ આવે નહીં. અને સરકારને અમે માગણી કરી છે કે આવા તત્વોને દેશદ્રોહનો કલમ લગાવી અને જેલના સળિયા પાછળ ધકેલ દો, અમને આગામી દિવસોમાં છૂટવા જ ન જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ. જો હાર્દિક પટેલને દેશદ્રોહનો કેસ થતો હોય તો આવા લુખા તત્વોને દેશદ્રોહનો કેમ કેસ ના લાગે. રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત વડોદરા જિલ્લા પાદરા ખાતે આજ રોજ રણુની અંદર જે ઘટના ઘટી છે એ ઘટનાની
અંદર જે પોલીસે સહયોગ આપ્યો તેના જાગૃત સરપંચે જે કાર્યવાહી કરાવડાવી એ બદલ એમને અભિનંદન. સાથે સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે માંગણી કરે છે કે પાદરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને કે આવા તત્વોની સામે કડકમાં કડક સજા થાય અને એવો દાખલો ઉદાહરણ બને ભારત દેશની અંદર કે જો કોઈ એક વ્યક્તિ કોઈપણ સંપ્રદાય કોઈપણ ધર્મનો વ્યક્તિ